મહીસાગર જિલ્લાના માર્ગ અને મકાન વિભાગની ગોર બેદરકારી સામિયાવી વહીવટીતંત્ર અને માર્ગ અને મકાન વિભાગની લાલિયાવાડી જોવા મળી. મહીસાગર જિલ્લાના માર્ગ અને મકાન વિભાગની લાલિયાવાડી સામિયાવી છે, જેમાં સંતરામપુરના પાદેડી અડોરમાં હાલમાં જે આરસીસી રોડ બની રહ્યો છે તેમાં કટકી કરાતો હોવાનો આક્ષેપ સ્થાનિક ગ્રામજનો અને સ્થાનિક લોકો લગાવી રહ્યા છે. અહીંયા જે આરસીસી રોડ બનાવવામાં આવી રહ્યો છે તેમાં હલકી ગુણવત્તાનું મટીરિયલ વપરાતું હોવાનું લઈને સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. અગાઉ અહીંયા ડામર રોડ હતો, જેનો પણ કોઈપણ જાતના ખોદકામ ઉપર કરવામાં આવ્યું નથી ને સીધે સીધું ડામર રોડ પર જ આરસીસી રોડનું કોન્ટ્રાક્ટર દ્વારા કામ શરૂ કરી દેવામાં આવ્યું છે, જેમાં સ્ટીલ લોખંડ ગુણવત્તાયુક્ત મટીરિયલ વાપરવામાં આવતું ન હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ડુંગરમાંથી સતત પાણી વહેતું હોય જેને લઈને દર વર્ષે આ રોડ જર્જરિત થતો જાય છે અને તૂટી જાય છે, ત્યારે તૂટેલા રોડને ફરીથી બનાવવામાં પડતો હોય છે અને સમય અને નાણાંનો પણ વ્યય થતો હોય છે, ત્યારે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓના મિલીભગતના કારણે આ ડામર રોડ પર સીધે સીધો આરસીસી રોડ બનાવવામાં આવી રહ્યો છે, જેને લઈને મિલીભગત હોય તેવું જોવા મળતા સ્થાનિક ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. સર આ જે સંતરામપુરથી જે ડોળી સુધી ટેન્ડર જે મંજૂર થયું સર, એની અંદર જે આ રસ્તો બની રહ્યો છે સર, તો એની અંદર જે આ રસ્તો બને છે એની અંદર જે વર્ષોથી જૂનો ડામર કરેલો છે બરાબર, તો એ ડામરની અંદર આ લોકોને જે આરસીસી કરે છે તો જીસીબીથી તોડી અને પૂરેપૂરો એ રોડની અંદર મેટલિંગ કરવું પડે, જે રસ્તાનું બાંધકામ પાકું થાય અને જે નદી પૂર પાણી જે આવે એનાથી ટકી રહેવું જોઈએ, મજબૂત બનવું જોઈએ. એની જગ્યાએ આ લોકોએ ડાયરેક્ટ જ રસ્તા ઉપર જીસીબીને દાતા મારી અને આ લોકોએ કામ કરી નાખેલ છે બરાબર, અને જે રેતી જે અને કપચી જે સિમેન્ટ છે એ મટીરિયલ બધું લો ક્વોલિટીનું હલકું છે એવું જણાય છે, અને જે રસ્તો બનતો હોય તો એ રસ્તાની અંદર જે એનું હૃદય હોય તો એ સ્ટીલ ગણાય સર, તો એ સ્ટીલ જે નાખતા પણ નથી આ લોકો, અને એવું કહી રહ્યા છે કે સ્ટીલ જે ખરું એ રસ્તો બન્યા પછી એની પર અમે ફરી બીજો એ ભરશું ત્યારે નાખશું, પણ એવું જણાતું નથી કે સ્ટીલ પણ નહીં થાય સ્થાન પર બરાબર. અને આ લોકો જે કામ કરે છે એ ધીમી ગતિએ છે અને વધતા બિલકુલ હલકો માલ છે. દેખો તમે અહીંયા પણ દેખી શકો છો 24 કલાક થયા છે બરાબર, 24 કલાકની અંદર પણ ઉકળે છે બરાબર. આની અંદર અંબુજા કાં તો અલ્ટ્રાટેક સિમેન્ટ વાપરી શકે છે બરાબર, કાં તો જેકેસ ઉપર વાપરી શકે છે. આ લોકોએ હાથીનો સિમેન્ટ વાપરે છે બરાબર, હાથી સિમેન્ટ જે ક્વોલિટી છે એ સારી પણ નથી દેખાતી બરાબર, અને આ કાળો કારોબાર થાય એવું લાગે છે. કોન્ટ્રાક્ટરની કામગીરીમાં તમને સંતુષ્ટિ ખરી? કોન્ટ્રાક્ટરને સતત હાજર રહેવું પડે સર, એ પણ હાજર રહેતા નથી. સ્થાનિક છોકરાઓ કામ કરાવે બરાબર, મજૂરો કામ કરે છે, જાણે ગામડાનો સરપંચ જે આરસીસી બનાવે છે લો મટીરિયલથી એ રીતના આ આરસીસી બને છે બરાબર. આપણે બીજું કશું નહીં સર, અમારે આ રસ્તા ઉપર સંતરામપુરથી ગોધરા સુધીના હાઈવે રોડ ઉપર વાહનો દમ ધોકાર ચાલે છે, અહીંયા રેતી હે કપચી હે લોડિંગ વાહનોની પણ અવર જવર થાય છે સર, તો આ રસ્તાનું વ્યવસ્થિત બાંધકામ થાય તો સારું છે, અમને કોઈ બીજો કોઈ હિસ્સો નથી બરાબર.